તો જી હા મિત્રો, આ છે આપણું રાષ્ટ્રીય ફળ એટલે કે કેરી. આપણે અત્યારે આવી ગયા છીએ આઈશ્રી ખોડિયાર ફાર્મ. જી હા મિત્રો, આ કોઈ ફૂલઝાડ નથી, પરંતુ અત્યારે આંબાની વાડીની અંદર આપણે આવેલા છીએ. અને સરસ મજાનું ફાર્મ અત્યારે આવેલું છે મારી આજુબાજુમાં, તમે જોઈ શકો છો. અને આ ફાર્મ અત્યારે આપણે કહી શકીએ કે અમરેલી જિલ્લાની અંદર આપણે અત્યારે નાળ ગામની અંદર આવેલા છીએ. અને આ ફાર્મ કસોટિયા ભોળાભાઈ નન્નાભાઈનું અત્યારે ફાર્મ છે. અને ફાર્મની અંદર ઘણા બધા આંબાઓ છે, અલગ અલગ પ્રકારની નસલો છે કેરીની. કેમેરામેનને હું કહીશ કે એકવાર આ ફાર્મનો નજારો બતાવે. મિત્રો, કઈ રીતે કેરી તમારા ઘર સુધી પહોંચે છે તેની આપણે ચર્ચાઓ કરીશું. કઈ રીતે અત્યારે આંબામાંથી કેરીઓ છે તેને ઉતારવામાં આવે છે, જેને આપણી ભાષામાં કહીએ, ગુજરાતી ભાષામાં, તો કઈ રીતે કેરીઓને વેડવામાં આવે છે આંબામાંથી, તેની પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરીશું. અને અત્યારે લાઈવ આપણે જોશું કે કેરીને કેવી રીતે વેડવામાં આવે છે આંબામાંથી, અને કેટલી પ્રકારની જાત હોય છે કેરીની, આંબાની માવજત કઈ રીતે કરવામાં આવે છે, બધી પ્રકારની આપણે ચર્ચાઓ કરીશું. તો જોડાયેલા રહેજો સફર ગુજરાતની સાથે. અત્યારે આપણે આઈશ્રી ખોડિયાર ફાર્મ ઉપર છીએ, અને જે તમે અત્યારે કેરી જોઈ રહ્યા છો તે એકદમ ઓર્ગેનિક કેરી છે. અત્યારે જોઈ રહ્યા છો કે આ કોઈ કાર્બનમાં પકાવેલી નહીં, પરંતુ આંબામાં પાકેલી કેરી છે, એટલા માટે આને હાક કહેવામાં આવે છે. અને આપણી સાથે અત્યારે કસોટિયા ભોળાભાઈ જોડાઈ ગયા છે, જે અત્યારે આઈશ્રી ખોડિયાર ફાર્મ અત્યારે જે તમે જોયું તેમના માલિક છે, એટલે આપણે તેની સાથે થોડી વાત કરીશું. પહેલા તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મને જણાવશો કે કેટલી પ્રકારની કેરીમાં જાતો છે? અને કેરીની જાત તો ઘણી પ્રકારની છે, આપણે ઘણી પ્રકારની જાતિઓ વાવેલી છે, પણ આ કેસર કેરી કહેવાય. આ હાંક કહેવાય, હાંક આંબામાં પાકી હોય અને હાંક પડ્યા પછી જ આને ઉતારવાની હોય, એટલે બધી કેરી પાકી જાય. ઓર્ગેનિક છે, આપણે કોઈ ખાતર પાતર દવા બવા વાળી નહીં. તો મિત્રો, આપણે પણ અત્યારે કેરી કેવી રીતે વેડાય છે તે પણ આપણે જોઈશું. મિત્રો, અહીંયા આપણે એક બીજી પણ માર્કિંગ કરી કે ઘણા ફાર્મની અંદર લોકો જે કેરી વેડતા ટાઈમે કેરી નીચે પડી જાય છે તે હંમેશા પાકતી નથી, તેમાં મોટા ભાગે ચાંદા પડી જતા હોય છે. જ્યારે તોડવામાં આવે છે નીચે પડે છે જે ફળ એ પાકતું નથી, પરંતુ અત્યારે આ જે ફાર્મ છે આઈશ્રી ખોડિયાર ફાર્મ, ત્યાં કોઈ પણ પ્રકારે એવું નીચે પડી ગયેલું ફળ હોય તેને ક્યારેય તે કેરેટમાં સારા ફળની ભેગું નાખવામાં આવતું નથી. આ વસ્તુનો પૂરી રીતે ખ્યાલ રાખવામાં આવે છે અહીંયા, કારણ કે નીચે પડેલી જે કેરીઓ હોય છે તેમાં હંમેશા ચાંદી પડે છે, તે પાકતી નથી. એટલા માટે આ જે ફાર્મ છે તેની અંદર ખાસિયત એ જ વસ્તુનું છે કે હંમેશા સારી ક્વોલિટીનું મોટું ફળ અને સારું ફળ આપવામાં આવે છે, એ પણ સારી ક્વોલિટી સાથે. અત્યારે આઈશ્રી ખોડિયાર ફાર્મ
જે તમે જોયું ઘણા બધા આંબા જોયા, તમે મોટા મોટા ફળની કેરી પણ જોઈ. તો આઈશ્રી ખોડિયાર ફાર્મના માલિક અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે સફર ગુજરાતની સાથે, તો આપણે તેમની સાથે થોડો સંવાદ કરીશું. સૌ પ્રથમ તમારું નામ મને જણાવશો, પૂરું નામ? મારું નામ છે ભોળાભાઈ નન્નાભાઈ કસોટિયા. મારું ગામ છે નાળી. મારો તાલુકો સાવરકુંડલા છે અને જિલ્લો અમરેલી છે. અને આપણે દેશી ખાતર નાખીને જ આંબા રોપેલા છે અને બધા ખાતરીબંધ આંબાની કલમે બનાવેલી છે અને જાતો જાતની કલમ છે આપણી પાસે. ડોકા બધા એવા લાવીને બંધાવીને ખાતરીબંધ કલમો કરેલી છે, એટલે મોટા મોટા ફળની. અને ઓર્ગેનિક જ આપણે બધું રાખ્યું છે કે ગૌમૂત્રને છાશને એવા છંટકાવની જરૂર પડે ત્યારે કરીએ છીએ અને નિયમિત પાણી પાણીની સાંકળી આપીએ છીએ. એટલે કોઈ પ્રકારના એવા ખાતર નહીં કે જેના લીધે કોઈ અને સેહતને નુકસાન થાય કે આગળ જતા, બધું ઓર્ગેનિક રીતે કર્યું. હા, અને અત્યારે આપણે કેટલા વીઘાની અંદર આપણે આપણું ફાર્મ છે? આ 17 વીઘાનું છે ફાર્મ આપણે, 17 વીઘા. અને બીજી વસ્તુ આપણે એવી કહી શકીએ કે જ્યારે કેરી વેડવામાં આવે ત્યારે કઈ કઈ પ્રકારનું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે કેરી વેડતા સમયે, કે જેના લીધે કેરીને નુકસાન ન થાય અથવા તો માલને કંઈ નુકસાન ન થાય, બગડે નહીં, કેવું કંઈ? હા, એ બધું જાળવણી રાખીને ઉતારવી પડે અને પડેલી કેરી હોય એને નોખી રાખવી પડે, કોઈ સાંજીવાળી હોય એ નોખી રાખવી પડે. સારું ફળ હોય અને વ્યવસ્થિત ફળ હોય એ જ આપણે સપ્લાય કરવાની હોય. તો ભોળાભાઈ, તમે આ જ્યારે આંબા વાવ્યા હતા ત્યારે આની અંદર આંતર પાકે લીધો હશે ને? તો મિત્રો, ભોળાભાઈએ જે આંબા વાવ્યા છે ત્યારથી એને આંતરપાક 2-3 વર્ષ 4 વર્ષ થયા છે આંબા વાવ્યાને, એની અંદર આંતરપાકે લીધો જ છે એને, પણ એની અંદર એમાં ત્યાં ક્યારેય કોઈ દવા છાંટી નથી. અને ફક્ત ગૌમૂત્ર પછી છાશ અને લીંબોળી અને લીંબોળીના ઠળિયાનો છંટકાવ કરેલો છે અને એને સ્પેશિયલ એને ગાયું, ઘરની ગાયું છે, તો એને ઘરના ગાયનું જ તે છાણનું ખાતર બને છે, એ ખાતર જ આપ્યું છે, એને કોઈ વિલાયતી ખાતર આવ્યું નથી. મિત્રો, આપણે કહી શકીએ કે કોઈ પણ પ્રકારનું એવું ખાતર વાપરેલું નથી અને ઓર્ગેનિક રીતે અત્યારે કેરી, તમે ઘણા બધામાં ફૂટેજ જોયા છે, અમે તમને જે વિડીયોઝ બતાવ્યા તેની અંદર પણ ખૂબ સારું એવું ફળને ઓર્ગેનિક રીતે. અને બીજી વસ્તુ કે ભોળાભાઈ, તમે જો કોઈ લોકો અહીંયાથી ઓર્ડર કરવા માગતા હોય કઈ રીતે, તો પછી કોન્ટેક્ટ કરે તમારો, તમે તેને પહોંચાડી શકો? અને ભાવતાલમાં કેવી રીતનું અત્યારે ચાલે? જે બજારનો ભાવતાલ હાલતો હોય એ માર્કેટમાં આપણે એની કરતાં ઓર્ગેનિકમાં ભાવે આપીએ છીએ અને સારું ફળ આપવાનું છે અને ગેરંટી સાથે આપીએ છીએ. ભોળાભાઈ, તમને કહીશ કે જો અમારી ચેનલ મારફતે તમને કોઈને ફોન આવે તો તમારે અમારા તરફથી થોડુંક એને ભાવમાં ડિસ્કાઉન્ટ આપીને આપવું પડશે. ડિસ્કાઉન્ટ આપશું, હા. એટલે ચોક્કસથી મિત્રો, જો તમે સફર ગુજરાતનો કોન્ટેક આપીને તમે ભોળાભાઈને ફોન કરશો એટલે ચોક્કસથી તમને ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે નિશ્ચિંત રહીને કોઈ પણ પ્રકારના તમારા પ્રશ્નો હોય, કઈ વસ્તુ તમે પૂછવા માગતા હોય, તો તમે નિશ્ચિંત રહીને જે નંબર અત્યારે સ્ક્રીન પર તમને નંબર જે બતાય છે તે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો.